નમસ્તે બાર દોસ્તો હોમ લર્નિંગમાં આપણું સ્વાગત છે જો બાળકો આપણે અગાઉ એકમ નંબર નવમાં ઘણી બધી વાતો કરી હતી સ્વાધ્યાયો કર્યા સરસ મજાના ગીતો પણ ગાયા હવે આપણે આ એકમ નવને આગળ વધારીએ તો ચાલો હવે આજે આપણે એકમ નંબર નવની અંદર વાર્તા જોઈશું જો બાળકો તમારી સામે સ્ક્રીન ઉપર જે પેજ દેખાય છે એ બધાએ ખોલવાનું છે પાના નંબર એકસો બેતાલીસ છે ખોલું બધા બાળકોએ તો ચાલો હવે આપણે આ પાઠનું વાંચન કરીશું બધા બાળકોએ અંદર ધ્યાન રાખવાનું છે જો બાળકો હવે આપણે આ પાઠનું વાંચન કરીશું બધા સ્વાદનું વ્રત શિરીનના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલ કે કયા બીજું વ્રત કરે શિરીનને થયું હું પણ કરું વ્રત તેણે ઘરમાં જાહેર કર્યું મારે વ્રત કરવાનું છે મમ્મીએ પૂછ્યું ઓહો એમ કહ્યું વ્રત શીરીને ખૂબ વિચાર કર્યો તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા છેવટે તેણે ગોઠવીને કહ્યું ગળ્યું વ્રત મમ્મીએ પૂછ્યું એટલે શિરીને કહ્યું હું આજે ફક્ત ગળ્યું ગળ્યું જમીશ મમ્મીએ કહ્યું ભલે મમ્મીએ તો શીરો બનાવ્યો ખીર અને દૂધપાક બનાવ્યા શિરીનબેન શીરો જમ્યા ખીર અને દૂધપાક ખાધા ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો ખીર દૂધપાક લીધા જુઓ બાળકો આપણે આની અંદર જોયું કે શીરીને વ્રત કરવાનું હતું પરંતુ એમાં એને કહ્યું વ્રત કરવાનું તો એ નક્કી નહોતું પછી એને નક્કી કર્યું કે મારે તો ઘડ્યું વ્રત કરવું છે એટલે શિરીના મમ્મીએ તેને સરસ મજાના દૂધપાક બનાવ્યા શીરો બનાવ્યો અને ખીર બનાવી એટલે શિરીનબહેનને ગળ્યું વ્રત પૂર્ણ કર્યું હવે આપણે આગળનો પાઠ જોઈશું સિરીનને તો ઘડ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી તે રાત્રે જ શીરીને જાહેર કર્યું કાલે મારે ખાટું વ્રત મમ્મી થોડા મૂંઝાયા પછી કહે ઠીક બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી બે દિવસ પહેલાં ના નહીં મમ્મી લાવી સંતરા કાચી કેરી અને લીંબુ શીરી તો કઢી ઘટઘટાવી ગઈ શીરીને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા તેના દાંતો ખટાઈ ગયા તેણે મમ્મીને પૂછ્યું લીંબુ પર મીઠું મરચું છાંટી તેનો રસ ચટાય મમ્મી કહે ખાટા વ્રતમાં તો એમ ન કરાય શીરીને લીંબુ ન ચૂસ્યું ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી અને સાંજે સંતરાનો રસ પીધો જુઓ બાળકો હવે બીજા વ્રતની વાત આવી સિરીનબહેનને ગળ્યું વ્રત પતી ગયું પછી એમણે ખાટું વ્રત નક્કી કર્યું હવે ખાટા વ્રતમાં શું શું ખવાય તો એની મમ્મીએ બનાવી આપ્યું સંતરાનો રસ બનાવ્યો લીંબુનો રસ બનાવ્યો અને દહીં તો બે દિવસ પહેલાંનું વાપર્યું એકદમ ખાટું દહીં અને આ રીતે સીરીને ખાટું વ્રત પણ પૂર્ણ કર્યું બધા જ્યારે જમવા બેસે ત્યારે જોડે બેસે અને સીરીને પણ જમવાની મજા આવે તો ચાલો હવે આપણે આગળ જઈએ મમ્મીએ લીંબુ આથી દીધા મમ્મીએ સીરીને પૂછ્યું કાલે વ્રત છે કે કયું સીરીને થોડો વિચાર કર્યો અને પછી કહે તીખું વ્રત મમ્મીને તો થોડી ચિંતા થઈ પણ પછી તેમણે કહ્યું કહ્યુંરું મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા મમ્મીએ આદુની કતરણ સાતળી સીરીને જમવા તો બેસી પણ થોડી ગભરાઈ તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં એક બે મરચાં અને આદુની કતરણ લીધા હતા થોડી હિંમત કરી શીરીને આદુની કતરણ ચાવી તે પછી મરચાંનું ઘૂભર્યું શીરીના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા ઘાલ લાલ લાલ થઈ ગયા તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા માથાના વાળ ઊંચા થઈ ગયા જો બાળકો ચિત્રમાં દેખાય છે ને જ્યારે તીખું વ્રત કર્યું એટલે તો એની આંખો જો કે મોટી થઈ ગઈ એના ઘાલ લાલ લાલ થઈ ગયા અને એના વાળ જે ચોટલા હતા તો કેવા ઊંચા થઈ ગયા બરાબર ને તો ચલો હવે હવે આગળ જઈએ શીરીને બે પવાલા પાણી પીધું મમ્મીએ કહ્યું ચમચી મધ ચાટી લે શીરીને થોડો વિચાર કરી કહ્યું તીખા વ્રતમાં મધ ન ચટાય મમ્મીએ કહ્યું વ્રતમાં મધનો બાંધ ન હોય શીરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું તેની જીભ પર ઠંડક થઈ તેના ગળાને સારું લાગ્યું તેની આંખના પાણી અટક્યા દાદીએ કહ્યું બસ બેટા ત્રણ વ્રત થઈ ગયા હવે વ્રત લંબાવવાની જરૂર નથી સિરીને કહ્યું પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને મમ્મીએ સૂચવ્યું વ્રતમાં દૂધ પીવાય ખજૂર ખવાય સિરીન પવાલું દૂધ અને બે પેસી ખજૂર ખાઈ સૂઈ ગઈ પછીના દિવસે સીરીને મમ્મીને પૂછ્યું વ્રત કરું કે ના કરું મમ્મીએ કહ્યું તારી મરજી શિરીને કહ્યું આજે છેલ્લું વ્રત ખૂબ ગળમથલ પછી તેણે કહ્યું આજે કડવું વ્રત મમ્મીએ કહ્યું ઠીક જુઓ બાળકો તીખા વ્રતમાં તો કેટલી બધી તકલીફ પડી શિરીને એના ઘાલ લાલ લાલ થઈ ગયા આની આંખો પણ મોટી થઈ ગઈ હતી એના વાળ તો કેવા ઊંચા થઈ ગયા હતા છતાંય શીરીને એનું વ્રત તો પૂરું કર્યું હવે સિરીને તો હજુ ચોથું વ્રત કરવાનું છે અને વ્રત હતું કડવું વ્રત ચાલો આપણે જોઈએ હવે કડવા વ્રતમાં શું શું કરે છે ચાલો મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું ઘોડ વગરનું મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો ઘરના બધાએ નરણે કોઠે કારેલાનો રસ ચમચી ચમચી પીધો ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું શીરીને એક ફોડવું શાક ખાધું એક ઘૂંટડો લીમડાનો રસ પીધો તેનું મોઢું બગડી ગયું સિરીને તો રડવા જેવી થઈ ગઈ દાદીએ કહ્યું ત્રણ વ્રત થઈ ગયા ચોથાની જરૂર નથી મમ્મીએ કહ્યું બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત પણ થાય શીરીને પૂછ્યું એ કઈ રીતે મમ્મીએ કહ્યું જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું ખાટું ખારું તીખું તુરું અને કડવું એમ બધું જ જમવાનું સિરીન તો ખુશ ખુશ થઈ ગઈ તેણે ઘરના બધાની સાથે દાળ ભાત રોટલી શાક ગળ કચુંબર અથાણું છાસ અને મુખવાસ ખાધા જુઓ બાળકે આપણે શીરીના વ્રતની તો વાત કરી પણ આવી રીતે આપણે પણ બધા વ્રત કરતા હોઈએ છીએ જેમ કે જુદા જુદા ધરોમાં જુદા જુદા વ્રત હોય છે એટલે કે જુઓ આપણે જયા પર્વતીનું વ્રત કરતા હોઈએ છીએ એવી રીતે ફૂલકાજીનું વ્રત કરતા હોઈએ છીએ ઈદમાં પણ આપણે રોજા લઈએ છીએ આ રીતે ઘણા બધા વ્રત હોય છે એટલે આપણા પાઠમાં તો સિરીનના જ ખાલી વાત હતી આવી રીતે તમે પણ બધા વ્રત કરતા હશો હવે આપણે આગળ એક પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ એ પહેલાં થોડી વાતો કરીએ જુઓ બાળકો તમારી મમ્મી જ્યારે રસોડામાં કંઈક વાનગી બનાવે ને તો ધ્યાન આપવાનું છે કઈ વાનગી બનાવે છે પહેલાં પૂછવાનું એમાં શું શું નાખ્યું છે એ પણ પૂછવાનું સરસ મજાના મસાલા મમ્મી વાપરતી હોય છે એ મસાલાની અંદર તમને અમુક મસાલા ભાવતા પણ હોય છે બરાબર ને તો આજે આપણે જુદી જુદી વાનગીઓ શેમાંથી બને છે એમાં કયા કયા મસાલા વાપરે છે એ આપણે જોઈશું વાતચીત પ્રશ્ન એક છે શિરીનનું કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું હવે જુઓ બાળકો આ પ્રશ્નને તમારે જાતે વિચારવાનું છે કોઈ બાળકને સીરીનું ઘડ્યા વ્રતમાં મજા આવી છે તો કોઈ બાળકને તીખા વ્રતમાં મજા આવી હશે એની આપણે અહીંયા ચર્ચા તમારે કરવાની છે વાલી મિત્રો તમારે બાળકોને આમાં મદદ કરવાની છે પ્રશ્ન બે તમે કયા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો કેમ પ્રશ્ન ત્રણ તમને કઈ વાનગી સૌથી વધુ ભાવે જો કોઈને તો સરસ મજાના લાડવા ભાવતા હશે કોઈને મોહનથાર ભાવતો હશે બરાબર ને તો અહીંયા તમારે ચર્ચા કરવાની છે પ્રશ્ન ચાર તમે આવું વ્રત કરવાનું કહો તો તમારા ઘરના તમને શું કહે જુઓ બાળકો હવે તમારે કોઈ વ્રત કરવું હશે તો તમારા ઘરે તમારા મમ્મી પપ્પા શું કહે છે એ તમારે ધ્યાન રાખવાનું છે પ્રશ્ન પાંચ શિરીના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાં દહીં કેમ લીધું હતું વિચારજો બાળકો એન્ડ શીરીની મમ્મીએ કઢી બનાવ કેમ બે દિવસ પહેલાંનું દહીં લીધું હતું એ તમારે વિચારવાનું છે અને પછી એનો જવાબ વિચારવાનો છે પ્રશ્ન છ ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીના મનમાં શું ગળમથા થઈ જશે જુઓ બાળકો શિરીને ત્રણ વ્રત તો કર્યા હતા પણ જ્યારે ચોથું વ્રત થયું એટલે ખૂબ ચિંતિત થઈ ગઈ દે તો શું ગરમસાલ થઈ હશે એ તમારે બધાને વિચારવાનું છે આગળની પ્રવૃત્તિ આપણે જોઈશું સાંભળો વાંચો વિચારો ને લખો હવે આપણે આની અંદર પાઠને યાદ કરવાનો છે અને એના જવાબો વિચારવાના છે ને પછી અહીં આપણે લખવાના છે પ્રશ્ન એક શિરીને કયા કયા વ્રત કર્યા વિચારો તો બાળકો હા બોલો બોલો હા તમે જે બોલ્યા ને એ વ્રત આપણે અહીંયા લખીશું ગળ્યું વ્રત ચલો હવે કયું લખીશું આપણે હવે આગળ હા હા બોલો સરસ ખાટું વ્રત હજુ પણ બે વ્રત બાકી છે વિચારો તીખવું વ્રત કડવું વ્રત પ્રશ્ન નંબર બે તમારા વડીલો કયા કયા વ્રત અથવા ઉપવાસ કરે છે જુઓ બાળકો હવે આની અંદર તમારા વડીલો એટલે કે તમારા દાદા દાદી છે મમ્મી પપ્પા છે એમની જોડે જવાનું છે તો એમને પૂછવાનું છે અને પછી આની અંદર તમારે નોંધવાનું છે જુઓ બાળકો સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરીને હવે હું તમને એક સરસ મજાનું રસોડાનું એક બતાવીશ તમારે વિચારવાનું છે અને ઓળખવાનું છે ચાલો આપણે એ તરફ જઈશું જુઓ બાળકો તમારી સામે એક સરસ મજાના મસાલા મૂક્યા છે આપણે એને ઓળખીશું અને તમારે એના નામ વિચારવાનું છે અને બોલવાનું છે એવું હોય તો તમારા જે ભાઈ બહેન હોય મોટા એમને જોડે બેસાડ દઉં બરાબર ચાલો આ શું દેખાય છે તમને અરે વાહ સફેદ કલરનું મસાલામાં શું હોય છે હા સરસ શું કહીશું આને મીઠું ચાલો હવે આ શું છે આની બાજુમાં લાલ કલરમાં અરે વાહ તમને તો ફટાફટ નામ આવડી ગયા મરચું હવે આ કલર ઓળખશો ને એટલે તમને ખ્યાલ આવી જશે સરસ આ શું છે હળદર હવે જો બાળકો આ ઓળખો છો ને તમે મને કહેશો આનો સ્વાદ કેવો હોય ગોળ ખાવ છો બધા હા તેનો સ્વાદ અરે ગળ્યો પછી એવી જ રીતે જુઓ આને તમારે ઓળખવાનું છે શિયાળામાં આનો ખૂબ ઉપયોગ કરીએ છીએ આપણે શરદી થઈએ ત્યારે પણ વાપરીએ છીએ ઓળખાય છે બધાને ચાલો હું તમને કહી દઉં આ છે મધ મધનો પણ સ્વાદ કેવો હશે ગળ્યો હવે જુઓ બાળકો આ છે રાય આપણે આગળ ગીતમાં પણ શીખી ગયા હતા રાય વગર તો વઘાર થાય નહીં અને કહેવાય રાય ચલો એની બાજુમાં જુઓ ઝીણા ઝીણા દાણા છે ને ઓળખાય છે બધાને તમને ના આવડે ને તો તમારા મમ્મીને બોલાવો જોડે કે તમારી મોટી બહેનો એમને બોલાવો ઓળખો તો હા સરસ આ છે અજમો હવે જુઓ બાળકો આને ઓળખો છો બધા કોઈ સરસ મીઠાઈ બનાવો ને ઘડી ઘડી એની અંદર આપણે ટેસ્ટ માટે મમ્મી નાખે છે તમારે આનું નામ ઓળખવાનું છે વિચારો વિચારો નથી આવડતું મમ્મીને પૂછો તો બાજુમાં બોલાવો તો જલ્દી હા આને શું કહેવાય છે ઇલાયચી ચાલો બાળકો આ ઓળખાય છે તમને તો આને શું કહેવાશે વિચારો લવિંગ અને જો આ કાળા કાળા દેખાય છે મરી તમને તો કેવું લાગશે જાણે તળબૂજના અંદરના બીયાવા ને એવું લાગે આ તો પણ છે કાળા મરી તો આ બધા થયા જુદા જુદા મસાલા હવે જો બાળકો આની અંદર તમારે મને પહેલાં એ કહેવાનું છે ઘળો સ્વાદ કોનો આવતો હશે હા વિચારો અરે વાહ સરસ ઘળ અને મધ પછી ખારું ખારું હા એ તો તમને તરત ખબર પડશે તમારી શાક જ્યારે મમ્મી બનાવે ને ત્યારે ખારું થઈ ગયું હોય તો શું વધારે પડી ગયું હોય મીઠું એવી જ રીતે ચલો મરચું મરચાંનો સ્વાદ કેવો હોય છે વિચારો તો બધા હા તમને એ તો તરત આવડી ગયું મરચાંનો સ્વાદ તીખો હોય છે એવી રીતે મસાલામાં લવિંગ કાળા મરી અને અજમો આ ત્રણ પણ તીખા મસાલામાં આવે છે હવે અડદરને જોઈશું હળદર તો શિયાળામાં ખૂબ જ ગુણકારી હોય છે એ આપણે બધાએ એનો ટેસ્ટ કરવાનો છે પહેલાં એનો સ્વાદ કેવો લાગશે એકદમ તુરો તુરો બાળકો આ રીતે તમારે ઘરમાં મસાલ્યું જોવાનું છે અને બધા ટેસ્ટ કરવાના છે બરાબર ટેસ્ટ કરજો એનો સ્વાદ માણજો અને પછી તમારા ભાઈ બહેન જોડેની ચર્ચા કરજો હાટ કેવું તીખું લાગ્યું કેવું ગાળ્યું લાગ્યું કેવું ખારું લાગ્યું તો આપણા મસાલાની અંદર આવા જુદા જુદા સ્વાદ હોય છે તો ચાલો આપણે પણ પાઠ્યપુસ્તિકની અંદર એક એવો પ્રવૃત્તિ કરવાની છે અને તમારે લખવાનું છે પેન્સિલને રબર લઈને રેડી ચાલો બાળકો હવે આપણે થોડા પ્રશ્નો જોઈશું નંબર ત્રણ તમારા ઘરે પૂછીને લખો કે ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય તમારા મિત્રોની નોંધ સાથે તમારી નોંધ સરખાવો તે માટે શિક્ષકનું માર્ગદર્શન લો બાળકો આ તમારે ઘરે પૂછીને લખવાનું છે એટલે કે તમારા ઘરે તમે કયા કયા વ્રત કરો છો એમાં શું ખવાય શું ન ખવાય તે નોંધવાનું છે જ્યારે તમારા શિક્ષક તમને મળે ને ત્યારે તમારે આ એમને બતાવવાનું છે પ્રશ્ન નંબર ચાર રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ બરણી છે શિરીના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવ્યા છે તે વસ્તુઓના નામ બરણીમાં લખો આપણે હવે વસ્તુઓના નામ વાંચીશું મધ મેથી મરચું હળદર મીઠું આંબલી અજમો મોસંબી ગોળ સંચળ મરી લીંબોળી જાંબુ જામફળ આંબળા બોર કેરી કારેલું દૂધ જો બાળકો હવે આ બધા નામ જોયા ને આપણે હવે આપણે નીચે જે બરણીઓ દોરી છે એની અંદર નોંધતા જઈશું જુઓ કયા કયા સ્વાદ મૂકેલા છે ગળિયું ખાટું ખારું તીખું તુરું ચાલો આપણે પહેલાં લઈશું મધ જુઓ વિચારો તો બાળકો મધ મધનો સ્વાદ કેવો હોય મધ ખાધું ના હોય ને તો બાળકો ટેસ્ટ કરી જજો પહેલાં હા જુઓ પહેલાં છોકરાને તો આવડી ગયું હા તો એ ગળ્યું છે તો આપણે એની અંદર નોંધીશું ચાલો હવે બીજો નંબર છે મેથી તો મેથી વિચારો તો બાળકો મેથીનો સ્વાદ કેવો હોય અત્યારે આપણે લીલી મેથી પણ ખાઈએ છીએ અને સૂકી મેથીના દાણા બી ટેસ્ટ કરજો અને પછી બોલજો કેવો સ્વાદ લાગે છે તમને ખબર ના હોય તો મમ્મીને પૂછો હા એનો સ્વાદ છે કડવો તો એને આપણે કડવાની જે બરણી છે એની અંદર લખીશું મરચું મરચું તો બધાને ખબર જ છે કેવો હોય બાળકો મરચુંનો સ્વાદ હા તીખો તીખો તો તીખાની બરણીમાં આપણે લખીશું હળદર હળદરનો ટેસ્ટ કર્યો છે બાળકો ના તો ચાલો આજે રાત્રે બધાએ હળદરનો ટેસ્ટ કરવાનો છે એનો સ્વાદ કેવો હશે હું તમને કહું હળદર તુરું હોય એટલે એને આપણે તુરાની જે બરણી છે એની અંદર લખીશું ચાલો મીઠું મીઠું તો બધાને ખબર જ છે કેવો સ્વાદ હોય હા સરસ ખારું હવે આંબલી આમલી તો બધા ખાવ છો ને બોલો તો કેવો સ્વાદ હોય એનો ખાટું આ રીતે તમારે જે બાકીના નામ છે ને અજમો મોસંબી ગળ સંચળ એ બધા નામ તમારે વાંચતા જવાના છે અને બરણીમાં લખવાના છે પણ જુઓ પાઠ્યપુસ્તકમાં ન નોંધાય તો નોટબુકની અંદર આ રીતે ખાના પાડવાના છે અને પછી બાળકોએ લખવાના છે આપણે સરસ મજાની વાતો કરી સરસ મજાના સ્વાદ જોયા હવે આપણે થોડી પાઠમાં નજર કરી લઈએ કે આપણે શું શું શીખ્યા એમાં કયા કયા શબ્દો આવ્યા છે કયા કયા વાક્યો છે જે તમને અઘરા લાગતા હશે એ જ આપણે અહીંયા નોંધ્યા છે ચાલો બાળકો આપણે જોઈશું આપણે વાંચીશું અને જોડે જોડે તમે પણ વાંચશો જોડાક્ષર શબ્દો એક અક્કડ બાળકો તમે પણ બોલજો જોડે જોડે બે મિત્રો ત્રણ સ્મિત ચાર પ્રેમાળ પાંચ વ્રત છ મમ્મી સાત પપ્પા આઠ બનાવ્યા નવ નીકળ્યા દસ અટક્યા જો બાળકો આ શબ્દો તમારે બરાબર ધ્યાન રાખવાના છે આવા શબ્દો તમે જ્યારે પણ જોડાક્ષર શબ્દો પાઠ્યપુસ્તકમાં જોવા મળે ત્યાં તમારે પેન્સિલથી અને લીટી પણ દોરવાની છે હવે આગળ જુઓ નવા વાક્યોની સમજૂતી આપણે પાઠની અંદર આ મમ્મીએ આદુની કત્રણ સાતળી આવું વાક્ય તમારે શોધવાનું છે બરાબર બાળકો એને પેન્સિલથી લીટી પણ દોરવાની છે પણ મમ્મીએ આદુની કતરણ સાતળી એટલે કે મમ્મીએ આદુના જે ટુકડા હતા એને તેલમાં તળ્યા એટલે કે સાંતળ્યા કાનમાંથી ધુમાડા નીકળ્યા આ પણ વાક્ય આવ્યું હતું તો આ તમારે પાઠ્યપુસ્તકમાં લીટી દોરવાની છે કાનમાંથી ધુમાડા નીકળ્યા એટલે જ્યારે તીખું તીખું ખાધું હતું એ વખતે એને ખૂબ તીખું લાગ્યું હતું જીપ પર ઠંડક થઈ જીભ પર ઠંડક થઈ એટલે શું એને જ્યારે મધ ખાધું ને સીરીને એટલે સાસ રાહત થઈ ખૂબ તીખું લાગ્યું હતું એટલે આવા બધા શબ્દો તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધવાના અને લીટી દોરવાની જુઓ બાળકો હવે તમારે આ બધા શબ્દો અને વાક્યો લખવાના પણ છે હવે આપણે એક નવી પ્રવૃત્તિ કરીશું પાંચ નંબર તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તેમાં કયા કયા સ્વાદ ઉમેરાય છે યોગ્ય ખાનામાં ટીક કરો હવે જુઓ બાળકો અહીંયા જુદી જુદી વાનગીના નામ આપેલા છે એ પહેલાં આપણે જોઈશું અને એની અંદર કયા કયા સ્વાદ આવે છે એ આપણે જોઈશું વાનગી તો દાળ ખીચડી શીરો રોટલો ચેવડો હવે સૌપ્રથમ દાળ છે હવે દાળમાં કયા કયા સ્વાદ ઉમેરાય છે એ આપણે અહીંયા ટીક કરીશું તો દાળ કેવી હોય છે ગળી પણ હોય મીઠું નાખીએ છીએ એટલે ખારી પણ હોય ખાટી પણ હોય અને તીખી પણ હોય તો આ બધાને આપણે ટીક કરીશું દાળ ગળી ખારો ખાટો તીખો જો બાળકો દાળમાં કેટલા ચારે ચાર સ્વાદ આવી ગયા હવે આપણે આગળ ખીચડી હવે ખીચડી છે ખીચડી ગળીમાં આવશે ખીચડી કોઈને ગળી ભાવે નહીં હા એમાં મીઠું તો આવે છે એટલે ખારો સ્વાદ એમાં છે હવે ખીચડીમાં ખાટો સ્વાદ પણ ન હોય તીખો તીખી ખીચડી ક્યારે લાગે જો આપણે જ્યારે ખીચડી વઘારીએ તો એનો સ્વાદ તીખો થઈ જાય છે એટલે એનો તીખો પણ સ્વાદ કરીશું હવે આગળ શીરો હવે જુઓ બાળકો શીરો તો કેવો હશે હા ગળ્યો ને સરસ તો આપણે ત્યાં ટીક કરીશું હવે શીરામાં ખારો પણ ન આવે ખાટો પણ ન આવે અને તીખો પણ ન આવે તો એ સ્વાદમાં આપણે ટીક કરીશું નહીં હવે નીચે બે નામ આપ્યા છે રોટલો અને ચેવડો એ બે તમે જાતે નોંધો ચાલો બાળકો ન દો તો તમે સરસ રોટલો તમે શેમાં નોંધ્યો હા અને ચેવડો પણ સરસ જુઓ બાળકું આપણે આ બધા પ્રકારની પ્રવૃત્તિઓ કરી હવે હું તમને એક ઘરે કરવાની પ્રવૃત્તિ કરાવીશ જુઓ એમાં શું કરવાનું છે તમારે ચાર મિત્રોને ભેગા થવાનું છે અને પછી શરબત બનાવવાનો છે શરબત બધાને જુદો જુદો બનાવવાનો છે કોઈ શરબત તીખો બનાવશે કોઈ શરબત ખાટો બનાવશે કોઈ શરબત ગળ્યો બનાવશે અને પછી કોઈને સ્વાદ કહેવાનું નથી હો પછી ભેગા થાવ એટલે સ્વાદ કરવાનો અને પછી બોલવાનું અરે આને તો સરબત તીખો તીખો બનાવ્યો અરે આને શરબત તો ખાટો ખાટો બનાવ્યો એમ બધા મિત્રોએ ભેગા થઈને શરબત બનાવવાની પ્રવૃત્તિ ઘરે કરવાની છે બરાબર બાળકો તો ચાલો હવે આપણે આગળ વધીએ જુઓ બાળકો આપણે જે શરબતની વાત કરીએ છીએ ને એ તમારે આની અંદર નોંધવાનું છે જે જે બાળક જે જે સ્વાદનું શરબત બનાવી લાવે એનું અહીંયા નામ લખવાનું પછી વિચારવાનું ચાલો આને ખારો બનાવ્યો હશે તો શું વધારે ઉમેર્યું હશે તો આ આખા કોઠાનું કામ તમારે બધા મિત્રોએ ભેગા મળીને કરવાનું છે જુઓ બાળકો આપણા પાઠની વાત અહીંયા પૂરી થાય છે પણ એ પહેલાં આજનો સવાલ આજનો પ્રશ્ન વાર્તામાં શીરીને કયા વ્રતમાં શીરાનો સ્વાદ માણ્યો એ કડવું વ્રત બી ખાટું વ્રત સી ગળી વ્રત ડી તીખું વ્રત આજે રાત્રે તમારે આઠ વાગ્યા સુધીમાં આ પ્રશ્નનો જવાબ નોંધવાનો છે એ માટે ફોન નંબર નોંધી લેશો છ ત્રણ પાંચ સાત ત્રણ નવ નવ ચાર ત્રણ શૂન્ય તો ચાલો બાળકો હવે આપણે ફરીથી આ રીતે હોમ લર્નિંગમાં મળતા રહીશું હા પણ તમને જે કામ આપ્યું છે ને એ ઘરે રહીને પૂર્ણ કરવાનું છે તો આપણે હવે ફરીથી મળીશું ચાલો આવજો